नमस्कार विद्यार्थी मित्रों, आर्य यूट्यूब चैनल में तमारु हार्दिक स्वागत है। आ वीडियो में आपणे गणित धोरण 9 प्रकरण 12 हेरोननुं सूत्र तेमा स्वाध्याय 12.1 नो अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, जो तमे आ चैनल पर नवा होय तो चैनल ने सब्सक्राइब करो अने तमारा मित्रों साथे शेर करो। स्वाध्याय शुरू करता पहेला आपणे सूत्र विशे माहिती मेळवी लईए। तो त्रिकोणनुं क्षेत्रफळ छे तेनुं सूत्र આપણે જાણીએ છીએ, એકના છેદમાં બે પાયો ગુણ્યા વેધ। હવે આ પાઠમાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રની મદદથી મેળવીશું। તો હેરોનનું સૂત્ર શું છે? તો કે વર્ગમૂળમાં એસ ગુણ્યા કૌંસમાં એસ ઓછા એ ગુણ્યા એસ ઓછા બી ગુણ્યા એસ ઓછા સી। તો આ સૂત્ર છે તે તમારે યાદ રાખવાનું છે। આ સૂત્ર છે તે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર છે, જેને હેરોનનું સૂત્ર પણ કહે છે, જેમાં આ જે એસ છે તે ત્રિકોણની અર્ધ પરિમિતિ છે, એટલે કે એસ બરાબર એ વત્તા બી વત્તા સી ભાગ્યા બે, જ્યાં એ બી સી છે એ ત્રિકોણની બાજુનું માપ છે। તો આ સૂત્ર છે તે તમારે યાદ રાખવાનું છે અને આની મદદથી આપણે દાખલાઓનો જવાબ છે તે મેળવીશું। તો સૌપ્રથમ પહેલો દાખલો છે તેમાં આપણને કીધું છે કે જેની બાજુની લંબાઈ એ હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ અહેડ એમ લખેલ છે। તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો। જો તેની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તે પણ આપણે મેળવવાનું છે। તો સૌપ્રથમ આપણે રકમ સમજીએ તો એક સમબાજુ ત્રિકોણ અહીં છે જેની બાજુની લંબાઈ આપણને આપેલી છે એ, તો ત્રણેય બાજુની લંબાઈ એ થશે કારણ કે સમબાજુ ત્રિકોણ છે। તો આનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું કીધું છે। તો સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ એ છે તે આપણે લખીએ, તો સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ એ છે। હવે અહીં આપણે ત્રિકોણની બાજુઓ જોઈએ તો એ બરાબર પણ એ થશે, બી બરાબર પણ એ થશે અને સી બરાબર પણ એ થશે। હવે આપણે ઉપર અર્ધ પરિમિતિનું સૂત્ર શીખી ગયા, જેમાં આપણે શીખ્યા કે અર્ધ પરિમિતિ એસ બરાબર એ વત્તા બી વત્તા સી ભાગ્યા બે। તો અહીં એ બી સી બરાબર એ છે, તો એ વત્તા એ વત્તા એ ભાગ્યા બે એટલે થશે 3a/2। તો આ આપણને અર્ધ પરિમિતિ છે તે મળી। હવે ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રની મદદથી આપણે મેળવવાનું કીધું છે। તો સૂત્ર આપણે ઉપર જોયું, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ કૌંસમાં એસ ઓછા એ એસ ઓછા બી એસ ઓછા સી। તો અહીં એ બરાબર આપણે એ લઈએ તો એસ ઓછા એ થશે, બી બરાબર પણ એ છે તો એસ ઓછા બી થશે એસ ઓછા એ થશે અને સી બરાબર પણ એ છે તો એસ ઓછા એ થશે। તો હવે આગળ અહીં આપણે એસની કિંમત મૂકીએ, એસની કિંમત છે 3a/2। તો એસના સ્થાને આપણે લખીશું 3a/2। એવી જ રીતે આપણે અંદર જ્યાં જ્યાં એસ છે ત્યાં આપણે 3a/2 લખીશું। તો અહીં 3a/2 ઓછા 3a/2 ઓછા એ અને 3a/2 ઓછા એ। તો હવે આગળ થશે 3a/2, અહીં લસા આપણે લઈએ તો 3a/2, તો બધી જગ્યાએ આપણે લસા લઈએ તો આવી રીતે આપણને મળશે 3a/2. તો અહીં આપણે લખીએ વર્ગમૂળમાં 3a/2, અહીં 3a માંથી 2a જાય તો a/2, તો બધી જગ્યાએ a/2 વધે છે। તો અહીં આપણે ગુણાકાર કરીએ તો અંશનો ગુણાકાર કરીએ તો 3 a^4 થશે અને છેદનો ગુણાકાર કરીએ તો
બે દું ચાર દું આઠ દું સોળ થશે. તો આનું વર્ગમૂળ આપણે કાઢીએ તો વર્ગમૂળમાં ત્રણ છેદમાં સોળનું વર્ગમૂળ થશે ચાર, ગુણ્યા એની ચાર ઘાત છે એનું વર્ગમૂળ આપણે કાઢીએ તો એની બે ઘાત થશે. તો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ છે તે મળે છે. આ આપણે હેરોનના સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ છે તે મેળવ્યું. હવે આપણને કીધું છે કે તેની પરિમિતિ 180 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પરિમિતિ શીખી ગયા, અર્ધ પરિમિતિ શીખી ગયા કે એસ બરાબર પરિમિતિ એટલે કે એ વત્તા બી વત્તા સી ભાગ્યા બે. તો પરિમિતિ આપણને આપેલી છે 180, તો 180 ભાગ્યા બે, તો અહીં 90 મળે છે. અને આગળ આપણે શીખી ગયા, આગળ આપણે ગણતરી કરી એ પ્રમાણે ત્રણ એના છેદમાં બે છે અર્ધ પરિમિતિ છે. તો અહીં 90 બરાબર ત્રણ એના છેદમાં બે આમ પણ આપણે લખી શકીએ. તો આના પરથી આપણે આગળ ગણતરી કરીએ તો બે સામેની બાજુ જાય તો 90 ગુણ્યા બે, તેથી એ બરાબર 90 ગુણ્યા બે ભાગ્યા ત્રણ, ત્રણ તેરી 9 અને એક શૂન્ય એમના 30 દું 60, તો એ બરાબર આપણને 60 મળે છે. હવે એની કિંમત જો આપણને મળી ગઈ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ છે તે પણ આપણને મળી જાય. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 3 છેદમાં 4 ગુણ્યા એનો વર્ગ, તો એના સ્થાને આપણે 60 મૂકીએ તો 60 ગુણ્યા 60. તો અહીં 4 વડે આપણે ભાગ ચલાવીએ તો 15 × 6 = 90 અને 10 એમનામ 900 વર્ગમૂળમાં 3. તો ક્ષેત્રફળ છે તે આપણને 900 વર્ગમૂળમાં 3 એ મળે છે. તો આ થયો આપણો જવાબ. વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર સમજાવી દઉં કે જો તમને અહીં સમબાજુ ત્રિકોણનું માપ એક એક બાજુની લંબાઈ એ આપી છે તો અહીં ત્રણેય બાજુઓ સરખી થશે. એના પરથી આપણે અર્ધ પરિમિતિ મેળવી, ત્યારબાદ ત્રિકોણનું ક્ષેત્રફળ છે તેમાં એસની કિંમત મૂકી અને આપણને ક્ષેત્રફળ છે તે વર્ગમૂળમાં 3/4 ગુણ્યા એનો વર્ગ મળ્યો. ત્યારબાદ અર્ધ પરિમિતિ પરથી આપણે એ એટલે કે બાજુની લંબાઈ છે તે આપણે મેળવી અને બાજુની લંબાઈ આ સૂત્રમાં મૂકતા આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ છે તે મળી જાય છે. તો અહીં આપણો દાખલા નંબર 1 છે તે પૂરો થાય છે. હવે આગળ આપણે જોઈએ દાખલા નંબર 2. એક ફ્લાય ઓવરની ત્રિકોણાકાર દિવાલોનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. આ દિવાલોની બાજુઓ 122 મીટર, 22 મીટર અને 120 મીટર છે. આકૃતિમાં આપણને દિવાલની બાજુનું માપ છે તે આપેલું છે. જાહેરાત પ્રતિ વર્ષ રૂપિયા 5000 પ્રતિ મીટર સ્ક્વેરના દરે કમાણી કરી આપે છે તેવું આપણને કીધું છે. તો આ આપણને 5000 રૂપિયા છે તે પ્રતિ વર્ષ છે અને પ્રતિ મીટર સ્ક્વેર છે. એક કંપની તે દિવાલોમાંની એક 3 મહિના માટે ભાડે રાખે છે તો તેણે કેટલું ભાડું ચૂકવવું પડશે? તો આપણે અહીં 3 મહિનાનું ભાડું છે તે મેળવવાનું છે. તો સૌપ્રથમ ત્રિકોણની બાજુ છે તે આપણે જોઈએ તો અહીં આપણે નામ આપીએ એ, બી અને સી. તો ત્રિકોણની બાજુ એ બરાબર 22 મીટર થશે, બી બરાબર 120 મીટર અને સી બરાબર 122 મીટર. તો આના પરથી આપણને અર્ધ પરિમિતિ છે તે મળી જશે. તો એસ બરાબર એ વત્તા બી વત્તા સી ભાગ્યા બે એટલે 22 વત્તા 120 વત્તા 122 છેદમાં 2. ઉપર ત્રણેયનો સરવાળો કરીએ તો 264 મળશે ભાગ્યા 2, તો અહીં થશે 132 મીટર. આ આપણને અર્ધ પરિમિતિ છે તે મળી. હવે હેરોનનું સૂત્ર આપણે મૂકીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ કૌંસમાં એસ ઓછા એ, એસ ઓછા બી અને એસ ઓછા
सी एस की किमत आपने मिली गई है 132, तो ए बराबर है अँ 22 मीटर, तो 132 ओछा 22, त्यारबाद बी बराबर है 120 मीटर, तो 132 ओछा 120, अने सी बराबर 122 है, तो 132 ओछा 122। तो हवे अहीं आगळ आपणे गणतरी करिए, तो 132 माथी 22 जाय तो 110 वच्चे, 132 माथी 120 जाय तो 12 वच्चे, अने 132 माथी 22 जाय तो 10 वधे छे। हवे 132 ने आपणे छूटा पाड़िए तो 11 × 12 करिए एटले 132 थाय। हवे 110 तो 11 × 10 करिए एटले 110 थाय, गुणिया 12 × 10। आवुं आपणे शा माटे कर्युं? कारण के आपणने वर्गमूळ काढवामां सरळता रहे। तो अहीं तमे जुओ तो 11 जोड बनी गई, 12 जोड बनी गई अने 10 पण जोड बनी गई, तो अहीं वर्गमूळ आपणे सरळताथी काढी शकीए। तो अहीं 11 × 12 × 10, हवे 11 × 12 ते आपणे ऊपर जोयुं एम 132 थशे, अने गुणिया 10 एटले 1320 मीटर स्क्वेर, आ आपणी दीवालनुं क्षेत्रफळ छे ते आपणने मळ्युं। हवे आपणने रकममां कीधुं ए प्रमाणे आपणे 3 મહિનાનું ભાડું શોધવાનું છે, તો અહીં આપણે લખીએ કે 3 મહિનાનું ભાડું બરાબર 1 મીટર સ્ક્વેરના 5000 છે, તો 1320 મીટર સ્ક્વેરના કેટલા, તો 1320 મીટર સ્ક્વેર ગુણ્યા 5000, આ આપણને પ્રતિ વર્ષ મળ્યું। હવે અહીં આપણે 3 મહિનાનું મેળવવાનું છે, તો ગુણ્યા આપણે 3/12 કરવું પડશે, કારણ કે આપણે વર્ષ છે તેનું મહિનામાં રૂપાંતર કરવું પડશે। તો 3/12 પ્રતિ વર્ષ છે એટલે કુલ 12 મહિના હોય, તેમાંથી આપણે 3 મહિનાનું મેળવવાનું છે। તો અહીં આપણે ગણતરી કરીએ તો 11 × 12 એટલે 132 અને 10 એમ નામ, તો 110 × 5000 × 3, તો 5 × 3 = 15 અને 15 × 11 એટલે 165, અને બાકીના 4 છે તે એમના, તો 16,50,000 રૂપિયા એ 3 મહિનાનું ભાડું થશે। તો આપણો જવાબ લખીએ કે આમ આ કંપનીને 3 મહિના માટે 16,50,000 રૂપિયા ભાડું ચૂકવવું પડશે। તો આમ આ કંપનીને 3 મહિના માટે રૂપિયા 16,50,000 ભાડું ચૂકવવું પડશે। તો આ થયો આપણો જવાબ। ત્યારબાદ દાખલા નંબર 3 જોઈએ। બગીચામાં એક લપસણી છે, તેની એક બાજુની દીવાલ કોઈક રંગથી રંગી, તેના પર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવો સંદેશ લખેલ છે। તો આકૃતિમાં આપણને બતાવેલું છે, જો દિવાલની બાજુઓ 15 મીટર, 11 મીટર અને 6 મીટરની હોય તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ શોધો। તો આ દિવાલનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે, અને આ ક્ષેત્રફળ શોધવા માટે આપણે હેરોનનું સૂત્ર છે તે વાપરીશું। તો સૌપ્રથમ બાજુના માપ આપણે લખી લઈએ, તો બાજુ એ બરાબર 6 મીટર, બી બરાબર 11 મીટર અને સી બરાબર 15 મીટર। અહીં તમે કોઈ પણ બાજુનું માપ છે તે લઈ શકો છો। હવે અહીં આપણે અર્ધ પરિમિતિ શોધીએ, તો અર્ધ પરિમિતિ એસ બરાબર એ વત્તા બી વત્તા સી ભાગ્યા 2, તો 6 × 11 × 15 / 2, તો 6 × 11 એટલે 17 અને 17 × 15 એટલે 32/2, એટલે અર્ધ પરિમિતિ છે તે આપણને 16 મીટર મળે છે। હવે હેરોનનું સૂત્ર આપણે વાપરીએ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં
એસ કૌંસમાં એસ ઓછા એ ગુણ્યા એસ ઓછા બી ગુણ્યા એસ ઓછા સી। તો એસની કિંમત આપણને 16 મળી, ઓછા એસ ઓછા એ એટલે એ 6 છે, 16 ઓછા બી એટલે બી બરાબર 11 છે અને સી બરાબર 15 છે, તો 16 ઓછા 15। તો અહીં વર્ગમૂળમાં 16 ગુણ્યા 16 ઓછા 6 એટલે 10 થશે, 16 ઓછા 11 એટલે 5 થશે અને 16 ઓછા 15 એટલે 1 થશે। તો અહીં વર્ગમૂળમાં અહીં 4નો વર્ગ 16 થશે ગુણ્યા અહીં 5 ગુણ્યા 2 ગુણ્યા 5 આમ પણ લખી શકીએ એટલે 5નો વર્ગ પણ આપણને મળી જશે। તો અહીં વર્ગમૂળ કાઢીએ તો 4 ગુણ્યા 5 અને ગુણ્યા વર્ગમૂળમાં 2, તો 4 પંચા 20, 20 વર્ગમૂળ 2 અને એકમ મીટરમાં છે તો અહીં ક્ષેત્રફળ છે તે મીટર સ્ક્વેર થશે। તો આ થયો આપણો જવાબ। તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ 20 ગુણ્યા વર્ગમૂળમાં 2 મીટર સ્ક્વેર હશે। તો લખીએ કે આમ રંગેલ દિવાલનું ક્ષેત્રફળ 20 વર્ગમૂળ 2 મીટર સ્ક્વેર હશે। તો આ થયો આપણો જવાબ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં દાખલા નંબર 3 છે તે પૂરો થાય છે આ વિડીયોમાં, બસ આટલું જ। દાખલા નંબર 4થી આગળના દાખલા આપણે આગળના વિડીયોમાં જોઈશું અને એ વિડીયોની લિંક આ વિડીયોની નીચે આપેલી છે, ત્યાંથી ક્લિક કરીને તમે જોઈ શકો છો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો। થેન્ક યુ।